તો મહેસાણામાં પાટીદાર યુવકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ દર્શાવ્યો. ગઢોડાથી ઉમિયા માતાજી સંઘ રથ નીકળ્યો હતો ત્યારે હિંમતનગર પાસે પોલીસ દ્વારા રથ અટકાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા દમન કરવામાં આવતા પાટીદાર યુવકોમાં નારાજગી જોવા મળી. મહિલાઓએ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી હોવાનો પાસ આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે પોલીસ દમનને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પોલીસની કામગીરી સામે કડક પગલાં લેવાય તેવી પાટીદાર યુવકો દ્વારા માંગણી કરવામાં આવી છે. આજે અમે કલેક્ટર સાહેબને જે અમારી હિંમતનગર ગઢડા ગામથી માં ઉમા ખોડલનો રથ લઈને જે અમદાવાદ રથ લઈને નીકળ્યા હતા તો ત્યાં આગળ પોલીસે એ રથનું અપહરણ કરી લીધું અને મહિલાઓને ખેતરમાં દોડાવી દોડાવીને મારી અને આખા હિન્દુ સમાજનું જે એમને અપમાન કર્યું છે, ધાર્મિક રીતે અપમાન કર્યું છે, તો જે પણ પોલીસ અધિકારીઓ એમને તાત્કાલિક સસ્પેન્ડને ડિસમિસ કરવા જોઈએ અને એમના કાયદેસરની એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે એ બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો ગઢડાથી નીકળેલા રથને રોકવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટરને તેમણે રજૂઆત કરી ગઢડાથી નીકળેલા રથને પોલીસે અટકાવ્યો હતો. તો પોલીસ દમનનો પાસ કાર્યકરોએ આક્ષેપ કર્યો છે. પોલીસ દમન અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પોતાની નારાજગી આ પાટીદાર યુવકોએ દર્શાવી છે અને આવેદનપત્ર સોંપ્યું છે. તો મહેસાણામાં આ યુવાનો વિરોધ દર્શાવવા માટે નીકળ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે હવે આ પાટીદાર યુવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર રજૂ કર્યું છે.